થોડી નલિકામાં ખુલે છે, એને કહે છે ટીબ્યુલી રેક્ટી. ટીબ્યુલી રેક્ટી પોળી ચેનલના સ્વરૂપમાં ખુલે છે, એને કહે છે રેટી ટેસ્ટીસ. રેટી ટેસ્ટીસ એ 12 કે તેથી વધુ નલિકાઓના રૂપમાં ખુલે છે, એને કહે છે વાસા ઇફરેન્સિયા. અને વાસા ઇફરેન્સિયા એ મોટી ખૂબ જ ગુંચળાદાર રચનામાં ખુલે છે, એને કહે છે અધિવૃષણ નલિકા. અને આ અધિવૃષણ નલિકા એ છેલ્લે શુક્રવાહિની એટલે કે વાસ ડિફરન્સના સ્વરૂપમાં ખુલે છે. આ શુક્રવાહિની હવે એકદમ સ્ટ્રેટ એકદમ સીધી નલિકાના રૂપમાં આવેલી હોય છે. આમ ઉપરોક્ત જે બાબતની ચર્ચા કરી એ તમને એનાથી વધારે સારી આકૃતિમાં બતાવું તો આ શુક્રોત્પાદક નલિકા એના બંને છેડા અહીંયા ટીબ્યુલી રેક્ટીમાં ખુલે, ટીબ્યુલી રેક્ટી અહીંયા ખુલે છે રેટી ટેસ્ટીસમાં, રેટી ટેસ્ટીસ ખુલે છે રેટી ટેસ્ટીસમાં, રેટી ટેસ્ટીસ ખુલે છે આ બારેક જેવી વાસા ઇફરેન્સિયામાં. અને વાસા ઇફરેન્સિયા ખુલે છે, મેં આ વાત કરી હતી હાઈલી કોન્વોલ્યુટેડ સ્ટ્રક્ચર, આ અહીંયા જોઈ શકાય છે આપણે એપિડેડેમિસ. અને એપિડેડેમિસ ખુલે છે આ સ્ટ્રેટ સ્ટ્રક્ચર વાસ ડિફરન્સ. આમ હજુ અત્યારે આપણે વાત કરી એ શુક્રપિંડની એની પેરિફેરલ એટલે કે એની સામાન્ય સ્ટ્રક્ચરની વાત કરી, એની અંદર આવેલા 200 થી 300 જેટલા જે ખંડો હતા એ દરેકે દરેક ખંડની અંદર 1 થી 3 જેટલી શુક્રોત્પાદક નલિકાઓ આવેલી હોય છે. તો આ જે શુક્રોત્પાદક નલિકાઓ રહી એ શુક્રોત્પાદક નલિકાની હવે આપણે એની સૂક્ષ્મ રચના આંતરિક રચનાની આપણે ચર્ચા કરવાની છે. તો શુક્રોત્પાદક નલિકા એ પણ અધિચ્છદીય સ્તરોની બનેલી છે, એપિથેલિયલ લેયરની બનેલી છે. અને એ એપિથેલિયલ જે લેયર રહ્યું એને કહે છે જનન અધિચ્છદ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો જર્મિનલ એપિથેલિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને એમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે. આ જનન અધિચ્છદમાં 2 પ્રકારના કોષો આવેલા હોય છે. એક પ્રકારના કોષો કે જેને જનન કોષો તરીકે ઓળખવામાં આવે છે, અને બીજા પ્રકારના કોષો જેને સર્ટોલી કોષો તરીકે ઓળખવામાં આવે છે. જનન કોષો કે પ્રજનન કોષો ઉત્પન્ન કરે છે, શુક્રકોષનું નિર્માણ થાય છે. અને બીજા પ્રકારના જે કોષો રહ્યા એ સર્ટોલી કોષો. એ સર્ટોલી કોષોની હું તમને ટૂંકમાં માહિતી આપું તો સર્ટોલી કોષો એ મોટા હોય છે, અંશત ત્રિકોણાકાર હોય છે, મોટા આધારવાળા અને સ્પષ્ટ દિવાલ ધરાવતા હોય છે, અને પ્રમાણમાં ખૂબ જ ઓછી સંખ્યામાં આવેલા હોય છે, અને મોટું એ કોષ કેન્દ્ર ધરાવે છે. આ સર્ટોલી કોષો જે રહ્યા એ સર્ટોલી કોષો હું તમને આકૃતિમાં બતાવું. આ સર્ટોલી કોષો છે, અરે આપણી સામે આપણે જોઈ શકીએ છીએ. કમ્પેરેટિવલી મોટા છે અને ઓછી સંખ્યાની અંદર આવેલા હોય છે. એ સિવાયના બાકીના બધા જે કોષો રહ્યા આ કોષો જનન અધિચ્છદના કોષો તરીકે ઓળખાશે. અને ભવિષ્યમાં એમાંથી શુક્રકોષોનું નિર્માણ થશે. હું જરા સ્લાઇડ પાછળ લઈ જઈએ અને આગળની આ વસ્તુ પણ ક્લિયર કરું કે આ જનન અધિચ્છદના કોષો છે આરએ. આ શુક્રોત્પાદક નલિકાની સૂક્ષ્મ રચના છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ વ્યૂ છે. બીજી બધી નલિકાઓ પણ અહીંયા બતાવેલી છે. જે લોબ્યુલમાં આવેલી ખંડમાં આવેલી શુક્રપિંડના ખંડમાં આવેલી હતી એનું આ સૂક્ષ્મ સ્વરૂપ છે. અને આ જનન અધિચ્છદના કોષો એ 4 થી 8 સ્તરોમાં ગોઠવાયેલા હોય છે. આ ભાગ એનો લ્યુમેનનો ભાગ છે. સર્ટોલી કોષો જે રહ્યા એ સર્ટોલી કોષો એ આ ડેવલપ જે તે તૈયાર થવાના છે શુક્રકોષો ડેવલપિંગ સ્પર્મેટોઝોન એને પોષણ આપવાનું કામ પણ કરે છે. અને છેલ્લે જ્યારે આ ડેવલપ થયેલા શુક્રકોષો જે રહ્યા એ શુક્રકોષો એ સર્ટોલી કોષોની ધાર ઉપર ચોંટેલા પણ રહે છે, એટલે આધાર આપવાનું કામ પણ સર્ટોલી કોષો કરે છે. એના પછી આપણે વાત કરીએ તો જનન કોષો, જે જનન અધિચ્છદના જે સ્તરો હતા ને 4 થી 8, તો એ જનન કોષો 4 થી 8 સ્તરની અંદર અલગ અલગ 4 પ્રકારના આવેલા હોય છે. એમાં સૌથી પહેલો પ્રકાર છે સ્પર્મેટોગોનિયા,
બીજો પ્રકાર છે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ, ત્રીજા પ્રકારના છે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ અને ચોથા પ્રકારના છે સ્પર્મેટિડ્સ. સૌથી પહેલા પ્રકારની આપણે વાત કરીએ સ્પર્મેટોગોનિયા. સ્પર્મેટોગોનિયાના જે કોષો રહ્યા એ માતૃકોષો તરીકે ઓળખાય છે. આ કોષો એ શુક્રોત્પાદક નલિકાના જે સ્તરો રહ્યા એમાં સૌથી અંદરનું એટલે કે જે બેઝમેન્ટ મેમ્બ્રેન છે એ બેઝમેન્ટ મેમ્બ્રેનના સૌથી નજીકના એ કોષો છે. આ કોષો ગોળાકાર હોય છે અને આ સ્પર્મેટોગોનિયાના જે કોષો રહ્યા એમાંથી પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ સમવિભાજન દ્વારા ઉત્પન્ન થાય છે. હું તમને સ્લાઇડમાં જરા આ કોષો બતાવું. આ સ્પર્મેટોગોનિયાના કોષો બેઝમેન્ટ મેમ્બ્રેનની એકદમ નજીકના કોષો અને એ કોષો એમાંથી પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સનું નિર્માણ થાય છે. અહીં એક ખાસ શબ્દનો ઉલ્લેખ કરેલો કે સમવિભાજન દ્વારા. હું જરા અહીંયા ટૂંકમાં સમજાવું કે સમવિભાજન એટલે, સમવિભાજન સામાન્ય રીતે દૈહિક કોષોમાં જોવા મળતી એ સામાન્ય ઘટના છે કોષ વિભાજનની ક્રિયામાં, પણ અહીંયા શુક્રકોષોના નિર્માણમાં સ્પર્મેટોગોનિયામાંથી જે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ તૈયાર થાય છે એ બે બાળકોષો તૈયાર થાય છે અને અહીંયા રંગસૂત્રોની સંખ્યા એ જળવાય છે, મેન્ટેન થાય છે. અહીંયા નંબર ઓફ ક્રોમોઝોમ મેન્ટેન થાય છે, એને કહે છે સમવિભાજન. એના પછી આપણે વાત કરીએ તો પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ. પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ આગળ વાત કરીએ પ્રમાણે સ્પર્મેટોગોનિયામાંથી જ ઉત્પન્ન થયેલા કોષો. આ કોષો ગોળાકાર હોય છે, 3-4 સ્તરોમાં ગોઠવાયેલા હોય છે અને બીજા કોષો કરતાં આ કોષોના કોષ કેન્દ્રો મોટા હોય છે. તો આના જે આકૃતિમાં બીજા સ્તરની અંદર હું તમને બતાવું તો જે બીજા નંબરના લેયરની અંદર જે કોષો છે આ કોષો એ પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ અને પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ એ આ સ્પર્મેટોગોનિયામાંથી ઉત્પન્ન થયેલા છે. અહીંયા જે આકૃતિ આપેલી છે એ આપણી સમજણ માટે આપેલી છે, એટલે અહીંયા એવું માનવાની જરૂર નથી કે આ એક કોષમાંથી અહીંયા બીજા બે કેમ બતાવ્યા નથી અથવા તો આ 3-4 સ્તરોમાં કેમ ગોઠવાયેલા નથી. આ કોષો આપણે સ્પષ્ટ સમજી શકીએ એટલા માટે અમુક લિમિટેડ કોષો આકૃતિમાં મૂકેલા છે. આ પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ આકૃતિમાં જોઈ શકીએ છીએ કે કમ્પેરેટિવલી મોટી સાઇઝના આપણને દેખાય છે, કોષકેન્દ્ર પણ મોટું છે. અને આ પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સ જે કોષો રહ્યા એ પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ કોષોમાંથી સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ ઉત્પન્ન થાય છે. સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ બીજા તબક્કાના સ્પર્મેટોસાઇટ્સ પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સમાંથી ઉત્પન્ન થયેલા કોષો. આ કોષો અર્ધસૂત્રી ભાજન દ્વારા એટલે કે મિયોટિક ડિવિઝન દ્વારા ઉત્પન્ન થાય છે, એટલે કે અહીંયા રંગસૂત્રોની સંખ્યા અડધી છે. ખરેખર શુક્રકોષ નિર્માણની ક્રિયા કે અંડકોષ નિર્માણની જે ક્રિયા રહી એમાં એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ મિયોટિક ડિવિઝન, અર્ધસૂત્રી ભાજન. અર્ધસૂત્રી ભાજન એટલે કે અહીં રંગસૂત્રોની સંખ્યા મૂળભૂત કોષ કરતાં અડધી થાય છે. એટલે આ એક જે તબક્કો હતો પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સમાંથી સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ બનવાનો, એમાં શુક્રકોષોની અંદર રંગસૂત્રોની સંખ્યા અડધી થઈ ગઈ. દરેકે દરેક તબક્કે અડધી અડધી ન થઈ જાય થઈ શકે, નહીં તો છેલ્લે રંગસૂત્રોની સંખ્યા જળવાય નહીં. કોઈ એક તબક્કે રંગસૂત્રો અડધા થયા અને પછીના હવે પછીના ડિવિઝનમાં એ રંગસૂત્રોની સંખ્યા મેન્ટેન થશે. ઉદાહરણ તરીકે હ્યુમન બિઈંગમાં આપણામાં 46 રંગસૂત્રો છે, તો 46 રંગસૂત્રોમાંથી આ પ્રાઇમરીમાંથી જ્યારે સેકન્ડરી બને છે ત્યારે એ 23 રંગસૂત્રો રહે છે, એટલે 23 જોડમાંથી 23 રંગસૂત્રો રહે છે. આવું શા માટે બને છે અથવા તો આવું શા માટે બનવું જોઈએ એના માટે આપણે એની છેલ્લે ચર્ચા કરશું. બરાબર, હવે હું આગળ વાત કરું સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ જે હતા એ સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સમાંથી સ્પર્મેટિડ્સનું નિર્માણ થાય છે. એ પહેલાં હું જરા તમને સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ કોષો તમને જરા બતાવી દઉં.
આ રહે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ કોષો કે જે પ્રાઇમરી સ્પર્મેટોસાઇટ્સમાંથી ઉત્પન્ન થયેલા કોષો છે. સામાન્ય રીતે અર્ધસૂત્રી વિભાજનની ક્રિયામાં ચાર બાળકોષોનું નિર્માણ થાય છે અને અહીંયા રંગસૂત્રોની સંખ્યા અડધી થાય છે. કમ્પેરેટિવલી થોડેક એ નાની સાઇઝના એ કોષો છે. હવે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સમાંથી સ્પર્મેટિડ્સનું નિર્માણ થાય છે સમવિભાજનની ક્રિયા દ્વારા. હવે આગળ મેં વાત કરી એ પ્રમાણે કે વારંવાર અર્ધસૂત્રી વિભાજનના તબક્કા આવે નહીં, એટલે રંગસૂત્રો અડધા થતા જાય અને છેલ્લે એ રંગસૂત્રો મેન્ટેન થાય નહીં. એટલે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સમાંથી સ્પર્મેટિડ્સનું નિર્માણ થયું અને એ સ્પર્મેટિડ હવે સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સમાં જે રંગસૂત્રોની સંખ્યા હતી એ રંગસૂત્રોની એટલી જ સંખ્યા એ ધરાવે છે. સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સના જે કોષો રહ્યા એ કોષો ગોળાકાર હોય છે, અંડાકાર કોષ કેન્દ્ર ધરાવે છે અને આ કોષો છેલ્લે એ શુક્રકોષમાં નિર્માણ પામે છે. એટલે આના પછીના તબક્કામાં છેલ્લે સ્પર્મેટિડ એ શુક્રકોષની અંદર ફેરવાશે. જરા હું આકૃતિમાં આ કોષો તમને બતાવું. સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ, સેકન્ડરી સ્પર્મેટોસાઇટ્સ એ આપણને આપે છે, આ આપણી સામે દેખાય છે નાના કમ્પેરેટિવલી બીજા કરતા એવા સ્પર્મેટિડ. અને આ સ્પર્મેટિડ એ છેલ્લે આ શુક્રકોષોની અંદર ફેરવાય છે. સ્પર્મેટિડમાંથી શુક્રકોષ નું નિર્માણ એને કહે છે સ્પર્મિયોજીનેસિસ. હવે એ નિર્માણનો જે તબક્કો છે એમાં શુક્રકોષની અંદર આગળ હેડ રિજન બને છે, વચ્ચે નેક રિજન બને છે, વચ્ચેનો મિડલ પોર્શન બને છે અને ટેલ રિજન બને છે. તો આ આપણે વાત કરી શુક્રોત્પાદક નલિકાની અંદર જનન અધિચ્છદના જે કોષો હતા એમાંથી છેક છેલ્લે શુક્રકોષનું નિર્માણ જે રીતે થાય છે એ તબક્કાની આપણે વાત કરીએ. હવે આપણે વાત કરીએ તો એ જે શુક્રોત્પાદક નલિકાઓ હતી એ શુક્રોત્પાદક નલિકાઓ એ કયો કનેક્ટિવ ટીસ્યુ એટલે કે સંયોજક પેશી દ્વારા એ જુદી પડેલી હોય છે અને એ સંયોજક પેશીની અંદર કોલેજિન તંતુઓ, રુધિરવાહિનીઓ, ચેતાઓ, લસિકા વાહિનીઓ અને એક વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય છે જેને ઇન્ટરસ્ટિટિયલ સેલ્સ કહે છે. એટલે કે ઇન્ટરસ્ટિટિયલ જે સેલ્સ રહ્યા અથવા એનું બીજું નામ છે લેડિંગ સેલ્સ, તો એ લેડિંગના કોષો એ શુક્રોત્પાદક નલિકાની વચ્ચે શુક્રોત્પાદક નલિકાને જે છૂટું પાડે છે સંયોજક પેશી એ સંયોજક પેશીની અંદર ચેતાઓ, લસિકા વાહિનીઓ, રુધિરવાહિનીઓ એ બધું જ આવેલું છે. ઉપરાંત અંદર એક વિશિષ્ટ પ્રકારના જે કોષો આવેલા છે એ કોષોને કહે છે ઇન્ટરસ્ટિટિયલ સેલ્સ અથવા ઇન્ટરસ્ટિટિયલ કોષો અથવા તો લેડિંગના કોષો તરીકે ઓળખવામાં આવે છે. અને આ લેડિંગના કોષો એ ટેસ્ટોસ્ટિરોનનો સ્ત્રાવ કરે છે અને આ ટેસ્ટોસ્ટિરોન અંતઃસ્ત્રાવ એ પુરુષોમાં સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર જે કહેવાય દ્વિતીય જાતીય લક્ષણો એના માટે એ જવાબદાર છે. પુરુષોના સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટર્સ માટે જવાબદાર છે ટેસ્ટોસ્ટિરોન. અને એ ટેસ્ટોસ્ટિરોન પણ આ ઇન્ટરસ્ટિટિયલ સેલની અંદર આવેલી અંતઃકોષરસ જાળ રહી જે એના ઉપર આવેલા ઉત્સેચકો કોલેસ્ટેરોલમાંથી આ ટેસ્ટોસ્ટિરોનનું નિર્માણ કરે છે. ટેસ્ટોસ્ટિરોન એ સ્ટીરોઇડ પ્રકારનો છે એટલે કોલેસ્ટેરોલમાંથી એનું નિર્માણ થાય છે અને સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે એ સ્મૂધ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એની અંદર આવેલો એન્ઝાઇમ એના માટે જવાબદાર છે. જે કોષો રહ્યા ઇન્ટરસ્ટિટિયલ કોષો એ સામાન્ય રીતે સમૂહમાં જોવા મળે છે અને દરેક કોષ અનિયમિત આકારના અને બહુકોણીય હોય છે. બહુકોણીય એટલે
राउंड के गोलाकार होता नहीं परंतु ये खूणाओ धरावे छे। पॉलीहेड्रल एवो शब्द आपणे एने वापरी शकीए। 14-21 माइक्रोमीटरनी व्यासना होय छे। मोटू अने बहिष्केन्द्रीय कोष केन्द्र धरावे छे। बहिष्केन्द्रीय कोष केन्द्र सामान्य रीते कोषनी अंदर कोष केन्द्र सेंटरमां होय छे तो आपणे एने कहीए छीए सेंट्रिक न्यूक्लियस। અને આ બરાબર કેન્દ્રમાં હોતું નથી પણ સાઈડમાં હોય છે કોષની અંદર, તો એ શબ્દ વપરાય છે ઇસેન્ટ્રિક અથવા તો બહિષ્કેન્દ્રીય કોષ કેન્દ્ર। એ સિવાય એના કોષરસની અંદર કણિકામય કોષરસ હોય છે, તેલબિંદુ આવેલા છે અને રંજક કણો પણ આવેલા હોય છે। કોષરસમાં એ શબ્દ વાપર્યો છે કણિકામય કોષરસ। સામાન્ય રીતે જે કોષો સ્ત્રાવી હોય છે, જે સિક્રિશન કરે છે, જે અંતઃસ્ત્રાવ કે ઉત્સેચકોનો સ્ત્રાવ કરતા હોય એવા કોષો, એમાં પ્રોટીનનો સ્ત્રાવ થતો, કારણ કે ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ એ પ્રોટીનિયસ છે અને એનો કોષરસ હંમેશા કણિકામય એટલે ગ્રેન્યુલેટેડ હોય છે। લિપિડ ડ્રોપલેટ અને બીજા પિગમેન્ટ્સ પણ એમાં આવેલા હોય છે। તો અહીંયા જરા હું આકૃતિમાં તમને છેલ્લે એ બતાવું, ઇન્ટરસ્ટિટિયલ કોષો અથવા તો ઇન્ટરસ્ટિટિયલ સેલ ક્યાં આવેલા હોય છે? આ શુક્રોત્પાદક નલિકા છે, આ શુક્રોત્પાદક નલિકા, બીજી શુક્રોત્પાદક નલિકા, આ સિવાયની બીજી, એ બધાની વચ્ચે આ જે જગ્યા રહે એ સંયોજક પેશી ત્યાં આવેલી હોય છે, કનેક્ટિવ ટિશ્યુ, અને એ સંયોજક પેશી એ આ શુક્રોત્પાદક નલિકાઓને, શુક્રોત્પાદક નલિકાઓને જુદી પાડે છે। અને એમાં આગળ વાત કરી જેમ ચેતાઓ, લસિકા વાહિનીઓ, રુધિર વાહિની બધું આવેલું, એ સિવાયના ઇન્ટરસ્ટિટિયલ કોષો અથવા તો લેડિંગના કોષો અહીં આવેલા હોય છે આવા લોકેશન ઉપર આ સંયોજક પેશીમાં। એ સિવાયની બીજી એક પણ આકૃતિ છે પણ ઉપરની આકૃતિ કદાચ આના કરતાં વધારે આપણને સ્પષ્ટ દેખાય છે। થેન્ક યુ।